Шукшна кармана, мур кармана, дяру. Мур кармана, фонтара, дяру. Али шукшна кармана, пасар, ты. То есть шукшна кармана, мур кармана. И бей. Ма фарна, дуду-дуду. Шукшна кармана, бандя наи. Эк сатле, ке, апне, че, шукшна, апна, манна, хой, эк дуд, эк, эк, сакья, кару. બેન નું કહેવાનું એમ છે, એમણે બહાર બેઠા હતા ને ત્યારે ચર્ચા કરતા હતા કે સ્થૂલ કર્મો અને સૂક્ષ્મ કર્મો, સ્થૂલ કર્મ નું પરિણામ આ ભાવમાં આવી શકે, પણ જો સૂક્ષ્મ કર્મો છે એ સૂક્ષ્મ કર્મોનું ફળ પણ આ જ ભાવમાં આવે કે પછી બીજા ભાવમાં આવે, અને એમ આ ભાવમાં કેમ ના આવે એમ પૂછે છે. બધા કર્મ આ ભાવમાં જ ફળાઈ જાય, બધા એક કર્મ બાકી રહે નહીં. આજુબાજુ બાકી રહે છે ને એમ દેખાડે છે ને, એ બાકી ક્યારે રે? જાનવર માં જાય ત્યારે બાકી રહે. શું થાય? જાનવર જાય બાકી રહે, ત્યારે બે ત્રણ અવતાર હોય, ત્રણ અવતાર પૂરો થાય ત્યારે પછી અહીંયા આવે. એટલે બેન નો પ્રશ્ન એ છે કે સૂક્ષ્મ કર્મો અને સ્થૂલ કર્મો એ બધા આપણે આજ ભાવમાં ભોગવી લેવાના હોય છે. બધા જ આજ ભાવમાં ભોગવી લેવાના. સૂક્ષ્મ સ્થૂલ કર્મ બહાર દેખાતો એમનું કેવું હોય છે કે સ્થૂલ કર્મ કયા અને સૂક્ષ્મ કર્મો એ કયા? સ્થૂલ કર્મ બાર વાગે દેખાય, બધા ભેગા થાય ને, બધા શું ખાવાનું પીવાનું બધી બધું વાક્ય દેખાય, પાંચ ઇન્દ્રિય બધા અનુભવમાં આવે સ્થૂલ કર્મ. અને મન 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 બુદ્ધિ થી અહંકાર કરે એ બધા સૂક્ષ્મ કર્મ. માણસ આપડે જે જે કરીએ અને છાતી આમ થઈ તો એ સ્થૂલ કર્મ કહેવાય. આમ જે જે કરે છાતી આમ થઈ જે જે કરે સ્થૂલ કર્મ કહેવાય, અને છાતી એમ ના થઈ તો પછી સૂક્ષ્મ બધું હોય. પછી જો જરા ડેવલપ થયેલો છાતી એમ ના કરે એવું બને કે ના બને? બને. તો અને જ્ઞાની સિવાય સહન કરી શકે નહી. જ્ઞાની સિવાય જો આમ જો નમસ્કાર કરે ને સહન માણસ સહન કરી શકે નહીં, અને જો પગેડી નમસ્કાર કરે ને તો અજ્ઞાની તો હાવ મળદા જેવો થઈ જાય, ઉભો થઈ જાય. પગેડી નમસ્કાર કરવા જાય ને તો ઉભો થઈ જાય. છાતી સહન જ ના થાય, અપમાન સહન કરે બોટું. બંને પૂરા થઈ જતા હોય તો પુનર્જન્મ શું કરવા થાય? એમનું કહેવાનું એમ છે મોદી સાહેબ કે સૂક્ષ્મ કર્મ અને સ્થૂલ કર્મ એ બંને જો અહીંયા પૂરા થઈ જતા હોય તો પછી પુનર્જન્મ રહે નહીં ને. સ્થૂલ કર્મ અને સૂક્ષ્મ કર્મ એ પૂરા થઈ જાય પણ નવા બીજા કોઝિસ ઉત્પન્ન થઈને હોય તો શું થાય? નવા કોઝિસ ઉત્પન્ન થવાના ને. સ્થૂલ આ ઇફેક્ટ છે, તે ઇફેક્ટ બધી વપરાતા વપરાતા કોઝિસ ઉત્પન્ન થાય, તે અમે આ બંધ કરીએ. કોઝિસ કોઝિસ કઈ રીતે ઉત્પન્ન થાય એમ પૂછે છે. એ બેન પૂછે છે એનું નામ શું? બેન અહીંયા જ્ઞાન લીધેલું છે બેને? ના ના, હા એ સારો પ્રશ્ન છે, બહુ સારો. જ્ઞાન લીધેલું છે? ના અહીંયા આવો ને, અહીંયા અહીંયા આવો ને, લેવાના છે. નહીં આ બહુ સારો પ્રશ્ન છે, બહુ ગહન પ્રશ્ન. આવ્યા હતા પછી ફરતી આપને મળવા આવવાના છે. પેલા ફેક્ટરી વાળા ભાઈ આવ્યા હતા ને, જેમને પેલી ફેક્ટરી વાળા ભાઈ હમણાં આવ્યા હતા ને, એ એમના ઘર માંથી. શું કે છે બેન? એમનું કહેવાનું એમ છે કે જો સ્થૂલ કર્મો અને સૂક્ષ્મ કર્મો એ બધા જો અહીંયા ખપી જતા હોય તો પછી એનું બીજું પરિણામ ઉભું કેવી રીતે થાય? બીજું પરિણામ ઉભું થાય કેવી રીતે? કોઝિસ ઉભા થાય કેવી રીતે? ખપતી વખતે બીજ પડે એ કરો. ખપતી વખતે રાગ દ્વેષ રૂપે ક્રોધમાન માયા લોભ બીજ પડે. જો ક્રોધમાન માયા લોભ ના થાય, રાગ દ્વેષ ના થાય, બીજ ના પડે, ના ખપે. પછી જ્ઞાની થઈ ગયા પછી એ બીજ કઈ રીતે પડે? જ્ઞાની થઈ ગયા પછી એ બીજ કેવી રીતે પડે? હા, જ્ઞાની થયા પછી ના પડે. એટલે એમનો કહેવાનો મતલબ એ છે કે આપ જ્ઞાન આપો અને ત્યાર પછી મહાત્મા બને કે એને જે આત્મા સ્વપદમાં આવી જાય ત્યાર પછી એ બીજ પડે કે નહીં? બીજ અમે આજ્ઞા આપીએ છીએ ને એટલા પૂરતું એક અવતારનો બીજ પડે છે. પણ અહીંથી દુઃખ મુક્ત થઈ જાય. દુઃખ સંસારમાં દુઃખ પડે નહીં.
સૂક્ષ્મ કર્મ અને સ્થૂળ કર્મ અહીંથી મુક્તિ થઈ જાય. અહીં જનક રાજા જેવી મુક્તિ અહીંથી જ થઈ જાય. આ તમને જનક રાજા જેવી મુક્તિ થઈ છે, પણ હજુ અનુભવમાં આવતું નથી ને બરોબર જેવું જેવું. થોડું ઘણું આવ્યું આવશે દાદા, આવે છે, આવતું જાય છે, આવશે હવે પૂરેપૂરું. હે આવતું જાય છે એમ કે પાણી છાંટવું પડે છે. એ બેન એમ પૂછે છે કે સૂક્ષ્મ કર્મ અને સ્થૂળ કર્મ એ બંને નું ઐક્ય ક્યારે, ઐક્ય ક્યારે, ઐક્ય એટલે એટલે આપણે જે મનના વિચારો હોય એ આપણને જગતમાં પ્રત્યક્ષ ક્યારે થાય, અને આપણા મનના વિચારો પ્રમાણે આપણે પ્રત્યક્ષ કોઈ પણ વસ્તુમાં આપણે અનુભૂતિ ક્યારે થાય, કે આપણા મનના ખરેખર દિલથી જ આ કરીએ છીએ. એ કહે છે કે આપણને જે મનના વિચારો હોય એવું આપણને દુનિયામાં પ્રત્યક્ષ ક્યારે થાય, મનના વિચારો હોય જેવું મનમાં હોય એવું પછી દુનિયામાં બહાર આપણને પ્રત્યક્ષ ક્યારે થાય, એવું કરવાની જરૂર જ નથી. મનમાં પ્રત્યક્ષ સૂક્ષ્મ કર્મ અને સ્થૂળ કર્મ હંમેશા અલગ જ રહે. સૂક્ષ્મ કર્મ અને સ્થૂળ કર્મ હંમેશા અલગ જ હોય, બધું જુદું જોય છે, જુદું જોય. સૂક્ષ્મ કર્મ બધા અંદર થયા કરે અને સ્થૂળ કર્મ બહાર થયા કરે. પણ બંને નું ઐક્ય શક્ય ખરું કે નહીં, વિલીનીકરણ, એકબીજાનું વિલીનીકરણ શક્ય ખરું કે નહીં? સૂક્ષ્મ કર્મ અને સ્થૂળ કર્મ નું વિલીનીકરણ શક્ય ખરું કે નહીં? દેવ નામ સૂક્ષ્મ અને નામ સ્થૂળ પ્રકાર જુદા છે. સ્થૂળ બાર વાર જ જોઈ જાય અને સૂક્ષ્મ તો બાર વાર ના જોઈ શકે, તમે એકલા જ જોઈ શકે. એનું કારણ શું? એનું શું કારણ? એ સૂક્ષ્મ છે એટલે તમે મનમાં વિચાર કરતા હો તો એ તમને જ ખબર પડે ને. તમને બુદ્ધિ થી જોઈ શકો, કારણ બધા બુદ્ધિ તમે જોઈ શકો, અને આ અંદર નો તમારો અંદર નું ના જોઈ, બહાર નો તમારો સ્થૂળ બધા જોવે. મનના વિચારો મનમાં જ ઘૂંટાયા કરતો હોય એનો કોઈ ઉપાય ખરો? મનના વિચારો મનમાં જ ઘૂંટાયા કરતા હોય તો એનો કઈ ઉપાય ખરો? મનના વિચાર લેવા દેવા નથી. મનના વિચાર જો જ્ઞાની પાસે જાય તો મન મન વસ થઈ જાય, પછી રહ્યું જ નહીં. આપણું મન આપણને વસ જ થઈ જાય. જ્ઞાની નું શરણું તમારે વસ્ત થયું, સમજણ પડી તમે? આ એક જ દાડો થયો ને જ્ઞાન લીધો. મેં નવસારી આ સવાલ કીધો હતો આપને દાદા, બસ મને અજંપો બહુ થાય છે મનમાં. મનનો જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો છે. શું થયું? જ્ઞાતા દ્રષ્ટા. હા, મન વસ્ત થઈ ગયું. એમને એમ છે કે મનમાં જેવું હોય એવું વાણીમાં આવે ને એવું વર્તનમાં ના આવે, એવું જો ઐક્ય ના થાય, એકાત્મ યોગ ના થાય, તો ત્યાં સુધી પછી આ બધાનો અર્થ જ શું છે? કઈ કરવાનો અર્થ નહીં. એવું જો થાય તો ઉત્તમ છે વસ્તુ. તો એવું થાય પણ એવું તો મોક્ષ જાય, પણ એવું થતું નથી એટલે આક્રમ નીકળ્યું. પછી એવું કઈ રીતે થાય? એમ કે એવું આક્રમ નીકળ્યું. આક્રમ નીકળ્યું એટલે ગમે તેવું થતું હોય મનનું તો વાંધો નહીં નથી. આ તો કુદરતી રીતે નીકળ્યું. બહાર ક્રમિક બધું ફ્રેક્ચર થઈ ગયું. શું થયું? મનમાં હોય ને એવું વાણીમાં જુદું હોય છે, વાણી વર્તનમાં જુદું હોય છે. એ સાધુ સંન્યાસીઓ ને પણ એવું થાય છે બધાને. એટલે આ નીકળ્યું જુદી જાતનું. અત્યારે વાતાવરણના આધારે આવું થઈ ગયું છે, સારા આધારે થઈ ગયું. કોઈનો દોષ નથી આમાં. એવું તમે એકતા કરી નાખો તો કઈ જોવાની જરૂર નથી, પછી આ જ્ઞાન લેવાની જરૂર નહીં. મનમાં હોય એવું વાણીમાં એવું વર્તનમાં એકતા કરી નાખો તો પછી આ જ્ઞાન લેવાની જરૂર નથી. બેન એમ કે છે કે વિચાર વર્તન ને વાણી એનો મેળ કરવા માટે જ આ જ્ઞાન ની જરૂર છે ને? ના, એનો મેળ થવા માટે નહીં. આ તો મુક્તિ માટે છે. આ બિંદાડ મુક્તિ થઈ, તરત જ મુક્તિ થઈ જાય. કોઈ રીતે ના થાય. આ તો ચિંતા દુઃખ થાય જ નહીં. ચિંતા દુઃખ કશું થાય નહીં. એનો મેળ પાડવાનો એક જ્ઞાન નહીં. એક જ્ઞાન શું કરવાનું? એને પાછું હતું તેને તે તોફાન પાછું મેળ પડ્યો તો એ પડ્યું. એ તો પેલા મેળ હતો જ ને. આથી 2000 વર્ષ મેળ હતો જ. આ તો હમણે મેળ બગડી ગયો. અનંત અવતાર થી મેળ વારું જ હતું. કશું ફાયદો થયો? આનો આ કકડાટ પાણ્યા એટલે રોંડવાનો ભો. જો ભો ભો ને ભો. અને ભય હોય તો આગળ સુખ હોય નહીં. ભાઈ નહીં, જ્યાં રાગ દેશ હોય ત્યાં સુખ હોય નહીં.
સુખ તમારી અંદર છે તે જોયું નથી ગોજાડું, જોયું હોત તો વાંધો ના આવત. મેં કઈ તમને સુખ આપ્યું છે કે તમારે માહિતી દેખાડી દીધું, માહિતી દેખાડી દીધું દાદા. આ તમારા પાપો ભસ્મીભૂત થઈ ગયા એટલે નિરંતર તમારે આત્મા હાજર રહેશે ને, નિરંતર રહેશે ને. એક ક્ષણ વાર આગુ પાછો રાતે બે વાગે ઉઠો તો હાજર થઈ જાય, હાજર થઈ જાય. પછી શું જોઈએ કદર? નિરંતર આત્મા હાજર રહેતો હોય પછી જોઈએ કઈ મન વચનકાર મનનું ધાર્યું પ્રમાણે જો કદી વાણી થાય અને તો એ વર્તન થાય તો પછી એ રસ્તો જ મોક્ષ નો છે. શું છે? પણ એવું થાય નહીં ને આ કાળમાં. આ કાળમાં કેવી રીતે થાય? એમનો પ્રશ્ન એ હતો કે એ જ્ઞાન લીધા પછી એમ થાય કે નહીં? ના, જ્ઞાન લીધા પછી એવું કરવું હોય તો થાય, પણ એનો અર્થ શું? ફાયદો શું? પછી ફરી ગટરમાં પડવું? મોક્ષ મળ્યા પછી ગટરમાં પડતો હશે ભાઈ? આ તો મોક્ષ થાય જ્ઞાનમાં. મન વસ્ત થઈ જાય આખું. કઈ રીતે મન ચડી ગયું હોય એ પછી કઈ રીતે ગટરમાં પડે? એ કે છે કે જો આપણને એવું જ્ઞાન થયું, જ્ઞાન દાદા એ આપ્યું, ત્યાર પછી તો ગટરમાં પડવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી ને. પછી વાણી વિચાર અને વર્તન એ બધા એક જ થઈ જાય ને? ના, એક ના થાય. એ કેમ ન થઈ જાય એ જરા આપ સમજાવો ને. એ જરૂર જ નથી એકતા કરવાની, જરૂર જ નથી. આપણે તો હે આત્મા જ્ઞાતા છે અને એક જ્ઞેય છે. શું છે? જ્ઞાતા અને જ્ઞેય, જ્ઞેય બેનો સંબંધ છે. એકતાની જરૂર શું છે? શું ફાયદો છે? જો આ જ્ઞાન ના મળતું હોય તો પેલા મોક્ષ જવાનો ક્રમિક માર્ગ એ હતો. મનમાં હોય એવું વાણીમાં બોલે ને એવું વર્તન રાખે તો મોક્ષ જાય ધીમે ધીમે ધીમે, સ્ટેપ બાય સ્ટેપ. એ પાછા 2-5 હજાર પગ ત્યાં ચડે તાર હોરો કોઈ ઓળખવાનો બોલે તો હેડો કે છે કે એડમિટ કરી છે ઉતારી પાડે. એમ ચડ ઉતર ચડ ઉતર થયા કે કોઈ દાડો સ્થાન ને પામતો નથી. આ તો લિફ્ટ માર્ગ નીકળ્યો, લિફ્ટમાં બેસી જાય. તમે બે જણ બેસી ગયા ને ઘરમાં? બે જણ એકલા બેઠા? અમે બે બેઠા દાદા. ક્યાં છે બીજા? તમારે દર્શન કરવા બેસી ગયા તમે? તારે સારું. તમને દાદા યાદ રહેશે આજે આખો દાડો રાત દિવસ? એમને આ જ્ઞાન હાજર આવી રીતે થાય, દાદા હાજર થાય તો દાદા એ પોતાનો આત્મા ગણાય. નિરંતર આ યાદ રહેવું જોઈએ. શું કહ્યું? અને જરા પણ અશાંતિ ન થવી જોઈએ. સર મન વચન કાય એકતા કરીને શું કરવાનું? ક્રમે ક્રમે ધીમે ધીમે જાય મોક્ષ મળે એ માર્ગ છે. પણ શું કામ? કઈ રીતે? ત્યાર પછી મુક્તિ મળે, તરત જ મુક્તિ મળે. અક્રમ માર્ગ છે દાદા. અને મન વચન કાયા ની એકતા નહીં રહેવાથી તો સ્ત્રી જાતિ થઈ છે. શું થયું છે? સ્ત્રી જાતિ. મન વચન કાયા ની એકતા નહીં રહેવાથી તો સ્ત્રી ની જાતિ થઈ છે.